સ્ટાર્ટ. ગુજરાતના વિદ્યાર્થીઓ, યુવાઓ વિશ્વ સામે આંખમાં આંખ મિલાવી વાત કરી શકે, અન્ય વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધા કરી શકે એવા મક્કમ નિર્ધાર સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે. ગુજરાત સરકારે વિદ્યાર્થીઓ યુવાઓ શૈક્ષણિક ક્ષેત્રે વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત થાય એ માટે અનેકવિધ નવતર આયામો, પ્રયોગો અને સુધારાઓ કર્યા છે. તાજેતરમાં 14મી વિધાનસભાના 9મા સત્રમાં ગુજરાત ખાનગી યુનિવર્સિટીઓના દ્વિતીય સુધારા વિધેયક શિક્ષણ મંત્રીશ્રીએ રજૂ કર્યું હતું. શિક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વવાળી સરકારે શિક્ષણ યાત્રાને વધુને વધુ વેગવંત બનાવવાનો મક્કમ નિર્ધાર કર્યો છે. રાજ્યનું યુવાધન શિક્ષણ દ્વારા વધુને વધુ રોજગારી મેળવી આત્મનિર્ભર બને એ માટે આયોજનો કરાયા છે. એટલા માટે જ આ સુધારો લાવવામાં આવ્યો છે. પેરા શિક્ષણ મંત્રીશ્રીએ બિલ ઉપરની ચર્ચામાં જણાવ્યું હતું કે ગુજરાત સરકારે શિક્ષણને પ્રાધાન્ય આપવા માટે તમામ વર્ગોના વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્કોલરશિપ, શિષ્યવૃત્તિ શરૂ કરી છે. આ ઉપરાંત મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ, મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના, નવીન વ્યાવસાયિક પ્રકલ્પો માટે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ, કોલેજના વિદ્યાર્થીઓ પીએચડી કરી શકે તે માટે નવીન શોધ યોજના, પોસ્ટ ક્રેડિટ શિષ્યવૃત્તિ, મેડિકલની બેઠકોમાં વધારો અને તેની ફીમાં 50% જેટલી સહાય જેવા અનેકવિધ શિક્ષણલક્ષી આયામો શરૂ કર્યા છે. શિક્ષણમાં ફી નિયમન માટેની FRC કમિટીની રચના પણ સરકારે કરી છે, જેથી રાજ્યના હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓને આર્થિક રાહત મળી છે. દેશમાં છેલ્લા 34 વર્ષથી જે ન થઈ શક્યું તેવી નવી શિક્ષણ નીતિ 2020ને વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં અમલી બનાવી છે. મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં શિક્ષણ વિભાગના હોલિસ્ટિક બદલાવ લાવવા અમે સતત પ્રયત્નશીલ છીએ. વિપક્ષના સારા સૂચનોને સ્વીકારીને ગુજરાતના હિતમાં શિક્ષણને વધુ મજબૂત બનાવવા નવા સુધારા કરવા અમે કટિબદ્ધ છીએ. શિક્ષણ મંત્રીશ્રીએ ગુજરાત ખાનગી યુનિવર્સિટી દ્વિતીય સુધારા વિધેયક દ્વારા રાજ્યની ગ્રાન્ટ ઇન એઇડ કોલેજોને ખાનગી યુનિવર્સિટી સાથે જોડવાના અગાઉ વિધેયકને રદ કરી મૂળ સ્વરૂપે ગ્રાન્ટ ઇન એઇડ કોલેજોને સરકાર ઉચ્ચ શિક્ષણ સાથે જોડવા સુધારા વિધેયકને રજૂ કર્યું હતું, જેને સભાગૃહમાં પસાર કરવામાં આવ્યું હતું. શિક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યું કે આ ગ્રાન્ટ ઇન એઇડ કોલેજોને ખાનગી યુનિવર્સિટી સાથેના જોડાણથી વહીવટી, સ્ટાફ ભરતી તથા ફી અંગેના પ્રશ્નો અંગે સંસ્થાઓ, અધ્યાપક મંડળો, વિદ્યાર્થી મંડળોની રજૂઆતને ધ્યાનમાં લઈ ગુજરાતના શિક્ષણના વિશાળ હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત ખાનગી યુનિવર્સિટીઓના દ્વિતીય સુધારા વિધેયકને વિધાનસભા ખાતે સર્વાનુમતે પસાર કરાયું હતું.